નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ બાર વિદ્યુત તથા પરિપથ એના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન છે આ વિડિયોની અંદર જોવાના છીએ તો આપ આ વિડિયો છે એ પૂરો જોશો તેમજ વિડિયોને લાઈક જરૂર કરજો તો ચાલો જોઈએ પ્રકરણ બાર સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો એ વીજ પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહે છે તો ખાલી જગ્યામાં આવશે સ્વિચ ત્યારબાદ બી વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ટર્મિનલ એટલે કે ધ્રુવ હોય છે તો ખાલી જગ્યામાં આવશે બે ત્યારબાદ પ્રશ્ન બે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તેનું નિશાન કરો એ વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે તેમાં આવશે સાચું ત્યારબાદ બી વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે સણની દોરી વાપરી શકાય છે તો આ વાક્ય છે એ ખોટું છે ત્યારબાદ સી વિદ્યુત પ્રવાહ ધર્મોકોલની સીટમાંથી પસાર થઈ શકે છે તો મિત્રો આ વાક્ય છે એ ખોટું છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ સમજાવો કે આકૃતિ બાર પોઈન્ટ તેરમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી તો મિત્રોએ તમે જોશો કે આકૃતિ બાર પોઈન્ટ તેર છે એ દર્શાવેલી છે અને આ સ્થિતિમાં છે બલ્બ શા માટે પ્રકાશિત થતો નથી એ આપણે કહેવાનું છે તો જોઈએ જવાબ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી કારણ કે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ડ્રાઈવરનો હાથો અવાહક પદાર્થનો બનેલો છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં ત્યારબાદ પ્રશ્ન ચાર આકૃતિ બાર પોઈન્ટ ચૌદમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટા છેડાઓને કેવી રીતે જોડવા પડશે તો મિત્રો તમે જોશો કે આકૃતિ બાર પોઈન્ટ ચૌદ છે એમાં જે છેડાઓ છે એ છૂટાશે તો આપણે જોડવાના છે તો ચાલો જોઈએ જવાબ તો મિત્રો તમે જોઈ શકો છો આકૃતિ અંદર એક છેડો છે એ લાલ કલરથી જોડીને બતાવેલો છે અને બીજો છે એ લીલા કલરથી બરાબર તો જોઈએ આપેલી આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બ બંનેના ટર્મિનલ જોડાયેલા નથી તે જ રીતે સ્વિચબોર્ડમાંથી બહાર નીકળતા બંને વાયરો પણ છૂટા છે તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે તથા બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય અને બલ્બ પ્રકાશિત થાય ત્યારબાદ પ્રશ્ન પાંચ વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જ જોડાયેલી હોય છે તો જોઈએ જવાબ વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ એટલે કે ઓન કરવા અથવા બંધ એટલે કે ઓફ કરવા માટે થાય છે વિદ્યુત સ્વિચ સાથે જ જોડાયેલી હોય તેવા કેટલાક ઉપકરણોના નામ રેડિયો ટીવી મોબાઈલ ટોર્ચ પ્રિન્ટર એર કૂલર એસી વોશિંગ મશીન માઇક્રોવેવ ઓવન મિક્સર વગેરે ત્યારબાદ પ્રશ્ન છ આકૃતિ બાર પોઈન્ટ ચૌદમાં સેફ્ટી પિનને બદલે જો રબર લગાવવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે તો જોઈએ જવાબ ના બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે રબર એ વિદ્યુત અવાહક પદાર્થ છે જેથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં ત્યારબાદ પ્રશ્ન સાત શું આકૃતિ બાર પોઈન્ટ પંદરમાં દર્શાવવામાં આવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે તો મિત્રો તમે જોશો તો આકૃતિ બાર પોઈન્ટ પંદર છે એ દર્શાવેલી છે અહીંયા પરિપથ જે રીતે જોડેલો છે એમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં એ આપણે કહેવાનું છે તો ચાલો જોઈએ જવાબ ના બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડેલા છે તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી આથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તેથી બલ્બ પ્રકાશિત થતો નથી ત્યારબાદ પ્રશ્ન આઠ કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે શું આ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક સમજાવો તો જોઈએ જવાબ તે પદાર્થ વિદ્યુત સુવાહક છે કેમ કે વિદ્યુત સુવાહક પદાર્થ જ વિદ્યુત પ્રવાહને તેમાંથી પસાર થવા દે છે જો વિદ્યુત અવાહક પદાર્થ હોય તો વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર થાય નહીં જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય નહીં તેથી બલ્બ પ્રકાશિત થાય નહીં ત્યારબાદ પ્રશ્ન નવ તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે સમજાવો તો જોઈએ જવાબ સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયનના હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહેલી છે આમ થતાં શરીર વિદ્યુત સુહ હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે જો ઇલેક્ટ્રિશિયન હાથમાં મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથે અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં આથી ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન રબરના મોજા પહેરે છે ત્યારબાદ પ્રશ્ન દસ ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રુ ડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચડાવેલ હોય છે શું તમે તેનું કારણ સમજાવી શકો છો તો જોઈએ જવાબ સ્ક્રૂડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચડાવેલ હોય છે કારણ કે રબર અને પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થો છે તેથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી જેથી ઇલેક્ટ્રિશિયનને આ સાધનોના ઉપયોગથી સમારકામ કરતી વખતે વીજળીનો આંચકો લાગવાનો ભય રહેતો નથી ઓકે મિત્રો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી મારા વિડીયો આપને મળતા રહે આભાર ફરી મળીશું